વર્ષે ફુલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા. સમી તાલુકાના દાઉદપુર ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી વચ્ચે ફુલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા. વરસાદી પાણી વચ્ચે પસાર થઈ કાદવ કીચડમાં નીકળીને અભ્યાસ અર્થે આવતા બાળકોના વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્યા પરેશાન. આ દ્રશ્યો છે સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળાના, જ્યાં શાળામાં પાણી જ પાણી છે ત્યારે આ વરસાદી પાણી વચ્ચે પણ બાળકો અભ્યાસ કરતા હોય. શું શાળાના મેનેજમેન્ટની કોઈ જવાબદારી બનતી નથી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. શાળાએ જવાના માર્ગથી લઈને શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સૌ ભણે સૌ આગળ વધેના સૂત્ર તો દાઉદપુર પ્રાથમિક શાળામાં જોવા મળે છે, પરંતુ આટલા પાણી વચ્ચે બાળકો કેમ ભણશે અને કેમ આગળ વધશે? ભારે હાલાકીનો સામનો કરતા બાળકો વરસાદી પાણીમાં ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે શાળાના મેનેજમેન્ટ અને શાળા તંત્રની કામગીરીથી લઈને ગ્રામ પંચાયત સુધી અનેક સવાલો ઉઠી રહ્યા છે. રિપોર્ટ બાય વિનોદ ઠાકર, પાટણ, હારીજ. માર્ગ છે પાણીની નિકાલ કરવા માટે વહીવટદારને તલાટીને પોતા મોકલાવેલ હતા, તે છતાંય કોઈ કાર્યવાહી કરી નથી. રોગચાળો બહુ ફાટી નીકળ્યો હતો, 10,000 રૂપિયા દવાખાનું થયું છે, મચ્છર ખાઈ જાય, કોઈ સરકારી કોઈ માણસ અહીં આવતો નથી. રાવળ ગોવિંદભાઈ કમાભાઈ, ગામ દાઉદપુર, કોઈ સરકાર, તાલુકો સમી, જિલ્લો પાટણ, પાણીનો ઝડપી નિકાલ થાય તેવું સરકારને નમ્ર વિનંતી છે. ગામ દાઉદપુર, જીવાભાઈ વાઘાભાઈ રાવળ. મેન નેસાડના રસ્તા ઉપર પાણી ભરાય છે અને અમારો સાઈડની બધી સોકડીઓ બંધ છે, ગામના તલાઈમાં પાણી જાય છે, બધું બંધ છે અને આનો નિકાસ કરો એટલે અમારે તકલીફ ઓછી પડે. આખી નેહાર, આખી બધી છોકરાને તકલીફ હશે નેહાર સુધી પાણીની, સુધી પાણી ભર્યું હશે પાવરથી સુધી અમારા છોકરાને કોઈ તકલીફ બકલીફ થાય તો એનો કોણ જવાબદાર?